नमस्कार विद्यार्थी मित्रों, आजना एकाउंट ना लेक्चर में हूँ अनिल भाई गोहिल आपनु स्वागत करूँ छू। आजना आ वीडियो लेक्चर्स में आपणे प्रकरण नंबर 7 नी चर्चा करवानी छे। मित्रों, चेप्टर नाम रोकड़े मेळ छे अने तेना प्रकारो छे। गया वीडियो विज्युअल में आपणे ए समझाता पेटा नोंध के जेमां शाखना व्यवहारों नी वात करी थी, आज रोकड़ मेळ नी वात करवानी छे। शाखना व्यवहारों जे छे उधार व्यवहारों मालने लगता ए पेटा नोंधमां लख्या, पण मित्रों एमां रोकड व्यवहारों आपणे नोंधिया नहोता। तो ए रोकड व्यवहारों आपणी पेटा नोंधनो प्रकार ज छे। रोकड़ मेळ छे ए मित्रों पेटा नोंधनो प्रकार ज छे। सामान्य रीते तमे जोवा जाओ तो कोईपण प्रकारनो धंधो के व्यवसाय में बे प्रकारना व्यवहार जोवा मळे, एक रोकड़ना व्यवहारों ने बीजा शाखना व्यवहारों। शाखना व्यवहार आम जोवा जाईए मित्रों तो भविष्य में रोकड़ व्यवहार में ज परिणमता होय छे। तो रोकड़ मेळनो अर्थ शुं करी शकाय के रोकड़ व्यवहारों की नोंध राखवा माटे तैयार करवामां आवती जे पेटा नोंध छे एने मित्रों आपणे रोकड़ मेळ तरीके ओळखीए छीए। એટલે રોકડ મેળ છે એ આમનો જ અને રોકડ ખાતું એમ બંનેની ગરજ સારે છે, કારણ કે રોકડ મેળ એ ખાતના સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે। રોકડ મેળની બે બાજુ હોય છે, એક ઉધાર બાજુ છે, બીજી જમા બાજુ છે। ઉધાર બાજુને આય બાજુ તરીકે ઓળખીએ છીએ, જમા બાજુ છે એને આપણે જાવક બાજુ કે વ્યય બાજુ તરીકે ઓળખીએ છીએ। તો રોકડ મેળની પણ મિત્રો કેટલીક ઉપયોગીતા છે, એના કેટલાક ફાયદાઓ છે તમારી સામે દેખાઈ રહ્યા છે મિત્રો। કે ભાઈ રોકડ મેળ તૈયાર કરવાથી શું થાય, સમયને શ્રમનો બચાવ થાય છે, શ્રમ વિભાજનનો લાભ મળે છે, અમુક નિશ્ચિત સમયના કે નિશ્ચિત મુદતના અંતે કેટલી રોકડ સિલક છે જાણી શકાય છે, હિસાબી ઉચાપતની જાણકારી આપણે મેળવીએ તો મેળવી શકાય છે। બીજું એમાં બેંક ખાતાનો પણ સમાવેશ થાય છે, કેમ કે ધંધાની જેમ જરૂરિયાત છે વ્યવહારનું સ્વરૂપ અને પ્રમાણ અનુસાર જુદા જુદા પ્રકારે આપણે રોકડ મેળ તૈયાર કરી શકીએ છીએ। જો 3 ખાનાવાળો રોકડ મેળ આપણે રાખીએ તો રોકડ બેંક અને વટાવના વ્યવહારો નોંધી શકાય છે, એટલે અલગ બેંક ખાતું રાખવાની મિત્રો જરૂર પડતી નથી। તો રોકડ મેળની આ બધી ઉપયોગીતા છે અને એની સાથે રોકડ મેળના પ્રકારો કેટલા તમે મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો। રોકડ મેળના કેટલા પ્રકારો છે તો રોકડ મેળના મિત્રો 3 પ્રકારો છે। પહેલો પ્રકાર છે સાદો રોકડ મેળ। સાદો રોકડ મેળ એટલે એવો રોકડ મેળ કે એમાં ફક્ત રોકડના વ્યવહારની જ નોંધ કરવામાં આવે, રોકડની આવક જાવક જ નોંધવામાં આવે અને રોકડ મેળનું સ્વરૂપ ખાતા જેવું હોય એટલે એને બે ભાગમાં વેચાય। રોકડ મેળની ડાબી બાજુનો ભાગ છે એને ઉધાર બાજુ કહેવાય, આય બાજુ કહેવાય, આવક બાજુ કહેવાય। જમણી બાજુનો ભાગ છે એને મિત્રો વ્યય કે જાવક બાજુ તરીકે ઓળખીએ છીએ। હું સ્ક્રીન પર તમને નમૂનો પણ હમણાં બતાવું છું। બીજું બે ખાનાળો રોકડ મેળ છે મિત્રો 3 રીતે તૈયાર કરી શકાય છે। રોકડ અને વટાવ ખાનાળો રોકડ મેળ આવે છે, રોકડ અને વટાવ ખાનાળો રોકડ મેળ, રોકડ અને બેંક ખાનાળો રોકડ મેળ અને ત્રીજું છે બેંક અને વટાવ ખાના રોકડ મેળ। એટલે આ પણ 3 રીતે તૈયાર કરી શકાય છે અને 3 ખાના રોકડ મેળ એવો છે મિત્રો કે એમાં રોકડ પણ આવે છે, વટાવ પણ આવે છે અને બેંક પણ આવે છે। એ 3 પ્રકારે આપણે તૈયાર કરી શકીએ છીએ। હવે પહેલી વાત છે 3 પ્રકારના દાખલાનો મારે તમને અભ્યાસ કરાવવાનો છે, એટલે પાઠ્યપુસ્તકમાં 3 પ્રકારના દાખલાઓ છે આપણે લઈશું। તો પહેલી વાત સાદો રોકડ મેળ છે, તો સાદો રોકડ મેળના ખાનાઓ કયા આવી શકે એનો ફોર્મ્યુલો કયો છે તમને એની વાત કરી દઈએ મિત્રો। તમારી સામે સ્ક્રીન પર હું મૂકું છું કે ભાઈ સાદો રોકડ મેળ એટલે શું, કોને આપણે સાદા રોકડ મેળ તરીકે ઓળખી શકીએ? તો તમે જોઈ શકો છો મિત્રો સાદો રોકડ મેળ છે એ શું છે તમારા માટે। તમને દેખાતો હશે સાદો રોકડ મેળ, આજે મારી સમજૂતી થોડી આપી છે અને નીચેનો નમૂનો તમને આપ્યો છે સાદા રોકડ મેળનો નમૂનો। તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે ભાઈ સાદા રોકડ મેળનો નમૂનો કયો કયો છે। તારીખ આપી છે, આ બધું જોઈ શકો છો, તારીખ છે, અહીંયા વિગત છે, આ 5 નંબર છે, ખાપા છે, રકમ છે। આટલી મિત્રો ઉધાર સાઈડથી કહેવાય, આ ઉધાર સાઈડ ડાબી બાજુ છે અને આય કે આવક તરીકે ઓળખીએ છીએ, અને જે વ્યય છે તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા અને જે રકમ આપી છે આ વ્યય બાજુ કહેવાય। તો મિત્રો આ પ્રકારે આ નમૂનો જે તમારા માટે છે સાદા રોકડ મેળનો નમૂનો છે, એક જ રોકડ, તમે જો રોકડનું એક જ ખાનું છે, રકમનું બંને બાજુ એક ખાનું જ આપ્યું છે। તો આ પ્રકારનો રોકડ મેળ છે સાદા રોકડ મેળનો નમૂનો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે। તો સાદા રોકડ મેળનો નમૂનો છે એ તમને ખ્યાલ આવે એટલા માટે તમારી સામે મેં મૂક્યો છે। અહીંયા શરૂની સિલકથી દાખલો શરૂ થાય એટલે બાકી ગળ લાવ્યા, અહીંયા આવક જ બધી લખવામાં આવશે, આ બધું જાવક જ લખવામાં આવશે। રોકડ આવે તો ઉધાર બાજુ ને રોકડ જાય તો મિત્રો જમા બાજુ આવશે, આવે તો ઉધાર ને જાય તો જમા, એમ બે ભાગમાં વેચ્યું છે નમૂનો। ટૂંકમાં રોકડ મેળમાં ઉધાર બાજુએ રોકડ સિલકથી શરૂઆત થશે
અને આ અંતે તમે જોવા જશો આખરની સિલક તમને મળશે, તે જોઈ શકો છો સ્ક્રીન પર, તમને આખરની સિલક પણ આપી છે, બાકી આગળ લઈ ગયા. તો પ્રસ્તુત નમૂનો છે મિત્રો એ સાદા રોકડમેનનો નમૂનો છે. એક બીજા નમૂનાની વાત કરીએ, બે ખાનાવાળા રોકડમેનની વાત કરીએ, તો બે ખાનાવાળા રોકડમેન કોને કહેવાય મિત્રો? તમારી સામે છે બે ખાનાવાળા રોકડમેન, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. બે ખાનાવાળા રોકડમેનમાં પણ ત્રણ પ્રકારો પડે છે. તમે જોઈ શકો છો કે રોકડ અને વટાવ ખાનાવાળા રોકડમેન, રોકડ અને બેંક ખાનાવાળા રોકડમેન, અને બેંક અને વટાવ ખાનાવાળા રોકડમેન. તો એમાં પણ તમને ત્રણ નમૂના આવશે, ખાલી નામ ખાના બદલાશે. તમને બતાવું છું એનો નમૂનો કઈ રીતનો છે, તમારી સામે સ્ક્રીન પર છે જ મિત્રો. તો સૌથી પહેલાં શું આવશે? તો રોકડ અને વટાવ ખાનાવાળા રોકડમેળના નમૂનામાં શ્રી ખાલી જગ્યાનો રોકડમેળ, તારીખ વિગત, પાંચ નંબર ખાપા. અહીં મિત્રો તમે જોઈ શકો બે ખાના આવે છે, આપેલ વટાવની રકમ. કારણ કે આ જે રોકડ અને વટાવ ખાનો છે, આ વટાવનું ખાનું રોકડનું ખાનું છે. અહીંયા ઉધાર સાઈડ તમારી પૂરી થઈ ગઈ, હવે જમા સાઈડ શરૂ થશે. તારીખ વિગત એટલે વ્યય, વાઉચર નંબર ખાપા, મળેલ વટાવ રકમ, ઉધાર બાજુ આપેલ વટાવ, જમા બાજુ મળેલ વટાવ. મિત્રો જે આજ આજ નમૂના પરથી આપણો ત્રણે ત્રણ તમને નમૂના શીખવાડી દઉં કે ચલો રોકડ અને વટાવ ખાનાનો રોકડ મેળ છે તો આ રીતે કીધું, પણ કદાચ તમને રોકડ અને બેંક કીધું હોય તો તારીખ વિગત પાંચ નંબર ખાપી જ રહેશે. અહીંયા રોકડ અને બેંક લખી નાખવાનું મિત્રો, વટાવ નીકળી જશે. એમ અહીંયા પણ તમારે અહીંયા રોકડ અને બેંક લખી નાખવાનું, રોકડ અને બેંક. એ દાખલો ગણાવીશ એટલે તમને ખ્યાલ આવશે જ, પણ છતાં નમૂના તમને સમજાવી રહ્યો છું સ્ક્રીન પર. તો બે ખાનાળ રોકડમેળમાં રોકડ અને વટાવ ખાનાળ રોકડમેળ પણ આવી શકે, રોકડ અને બેંક ખાનાળ રોકડમેળ પણ આવી શકે, અને બેંક અને વટાવ ખાનો પણ આવી શકે. તો અહીંયા તમારે માત્ર એટલા જ ખાના બદલવાના થાય. ચલો કદાચ એવું પણ બની શકે કે તમને એવું બને કે ભાઈ વટાવ અને બેંક ખાનાળ રોકડમેળ કીધું હોય. તો મિત્રો વટાવ તો આવશે, રકમ છે અહીંયા રોકડની જગ્યાએ બેંક લખવાનું, આ રકમ રોકડની છે, અહીંયા વટાવ અને બેંક લખી નાખવાનું, તો આ બેંક અને વટાવ ખાનાળ રોકડમેળ થઈ ગયો મિત્રો. તો એ જ પ્રકારે તમે જોઈ શકો છો કે ત્રણ ખાનાળ રોકડમેળ આવે એની પણ મિત્રો વાત કરી લઈએ. ભાઈ ત્રણ ખાના રોકડમેળ કોને કહેવાય? તો એમાં કઈ કઈ બાબતો આવશે એની પણ વાત કરી લઈએ. તમારી સામે જે સ્ક્રીન પર છે ત્રણ ખાના રોકડમેળ કોને કહેવાય જોઈ લઈશું. તમને દેખાતો હશે, દેખાઈ ગયું ત્રણ ખાના રોકડમેળ શું છે મિત્રો? એ ત્રણ ખાના રોકડમેળ તમારી સામે સ્ક્રીન પર છે, એનો નમૂનો તમને બતાવું છું. સ્ક્રીન પર નમૂનો પણ આવી ગયો મિત્રો, તમે જોઈ શકો છો. ત્રણ ખાનાવાળો રોકડમેળ, વટાવ રોકડ અને બેંક ખાનાવાળો, તારીખ વિગત, પાંચ નંબર ખાપા. મિત્રો આટલી વસ્તુ કોમન રહેવાની દરેક બાજુમાં, અહીંયા તારીખ વિગત વાઉચર નંબર ખાપા, આટલી વસ્તુ મિત્રો કોમન રહેવાની. પછી ત્રણ ખાનામાં જો એક વટાવનું ખાનું આવશે, એક રોકડનું ખાનું, બેંકનું ખાનું, ત્રણ ખાના આવ્યા, વટાવ રોકડ અને બેંક. એ જ પ્રકારે તમે જુઓ કે અહીંયા પણ વટાવ રોકડ અને બેંક એમ ત્રણ ખાના તમારી સામે આવ્યા. તો મિત્રો આ જે છે એ ત્રણ ખાના રોકડ મેળ કહેવાય, બરાબર છે? ત્રણે ત્રણ પ્રકારના જે વ્યવહારો જે છે એની આપણે વાત કરી. ત્રણ ખાનાવાળા રોકડમેળમાં તમે બંને બાજુ જોઈ શકો છો, રોકડનું ખાનું છે એક બાજુ, વટાવનું ખાનું છે અને બેંકનું ખાનું છે, એમ ત્રણ ખાના રાખવામાં આવે છે. આ પ્રકારનું રોકડમેળ તમે જોવા જાઓ હાલમાં સૌથી વધારે ઉપયોગી છે, કારણ કે તેમાં એકસાથે રોકડ અને બેંકના વ્યવહારો, આપેલ અને મળેલ વટાવ બંનેની સાથે નોંધ થાય છે. ઉધાર બાજુ આપેલ વટાવ આવે છે, જમા બાજુ મિત્રો મળેલ વટાવ આવે છે. અને આ પ્રકારના રોકડમેળ છે મિત્રો એમાં રોકડના વ્યવહારનો નિયમ લાગુ પડે છે. માલ મિલકતનો નિયમ તમે યાદ રાખો કે માલ મિલકત નિયમ શું, માલ કે મિલકત આવે તો ઉધાર ને જાય તો જમા. એટલે આમાં માત્ર રોકડ વ્યવહારની જ તમારે નોંધ કરવાની છે મિત્રો, ઉધાર વ્યવહારની નોંધ નથી કરવાની. રોકડ વ્યવહારમાં પણ કોઈ પણ પ્રકારની બાધા નથી. રોકડ વ્યવહારમાં માલના વ્યવહાર હોય તોય લખો, મિલકતના વ્યવહાર હોય તોય લખો, બરાબર? બંને પ્રકારના વ્યવહારની મિત્રોમાં તમારે નોંધ કરવાની છે. એટલે કહેવાનો અર્થ મિત્રો એ છે કે આ પ્રકારના જે દાખલાઓ છે એમાં માલ મિલકતનો નિયમ લાગુ પડે છે. માલ કે મિલકત આવે તો ઉધાર થાય છે, માલ કે મિલકત જાય તો જમા થાય છે. તો આ ત્રણ ખાનાળા રોકડમેળ છે એ તમારા માટે મિત્રો આ પ્રકારે તૈયાર થાય છે. હવે નેક્સ્ટ વિડીયો વિઝ્યુઅલમાં આપણે દાખલાથી શરૂઆત કરીશું.